અમારી સમ્રાટ સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો દરેક પ્રકારના પળે પળના સમાચાર. તળાજા નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓ દ્વારા પોતાના બાકી પગાર મુદ્દે મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું. ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી બાકી પગાર મુદ્દે વિવિધ પ્રકારના કાર્યક્રમો આપી રહ્યા છે અને અનેક વખત રજૂઆતો કરવામાં આવેલી. તેમ છતાં પણ આજ દિન સુધી કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પગાર બાકી હોય જે બાબતને લઈને સ્થાનિક તંત્ર પ્રત્યે ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ તળાજા નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓ તળાજા મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 11 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. આ બાબતે ચીફ ઓફિસરની રજૂઆત કરેલ અને જેઓએ 8 દિવસમાં પગાર ચૂકવી આપવાની ખાતરી આપેલ, પરંતુ આજ દિન સુધી પગાર ચૂકવવામાં આવ્યો નથી. વધુમાં જણાવ્યું હતું કે રોજમદાર કર્મચારીઓને બાકી પગાર રાખીને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર આપવામાં આવશે તેમ જણાવેલ, તેમ છતાં પણ અમને પગાર આપવામાં આવેલ નથી અને રોજમદારોને નિયમિત પગાર ચૂકવવામાં આવે છે, જેથી કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી હડતાલ ઉપર રહેશું તેમ જણાવ્યું હતું. અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લગભગ 11 વર્ષથી 11 મહિનાથી અને 12મો મહિનો ચડી ગયો હોવાથી પગાર બાકી છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં વારંવાર અમને એવું સૂચના આપે છે કે અઠવાડિયામાં 15 દિવસમાં થઈ જશે, પણ વારંવાર પગાર કોઈનો થયો નથી અને ના છૂટકે અમારે પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાની અમારે ફરજ પડી છે, માટે અમે સૌ અહીં ભેગા થયા છીએ.